નમસ્તે બાળ મિત્રો મજામાં ને વાલી મિત્રો આપને પણ મારા નમસ્કાર આપ સૌનું જ્ઞાન સેતુ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત છે મેં સાંભળ્યું તમને ખબર છે શું સાંભળ્યું મને એવું સાંભળવા મળ્યું કે તમે બધા ખરેખર ખૂબ જ સરસ રીતે બ્રિજ કોર્સની જે પુસ્તિકા છે એ સરસ રીતે બતાવો છો આ વાત સાંભળીને હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ તમારા બધા માટે હું જ તાળી પાડી લો તો હવે આપણે આગળ વધીએ આપણે જોઈએ કે ગણિત વિષયની અંદર આપણે કયા પાના નંબર તરફ જવાનું છે જ્ઞાન સેતુ ધોરણ ત્રણ પાના નંબર એકસો નવ જ્ઞાન સેતુ પાના નંબર એકસોનો મેડમ આમાં શું કરવાનું છે જરા તમે મારા બાળ મિત્રોને કહેશો મિનિમાસી આની અંદર મારા બાળકોને શું કરવાનું છે સૂચના પ્રમાણે લખવાનું છે તો ચાલો બાળકો તૈયાર થઈ જાવ કેટલા એકમ છે કેવી મસ્ત મજાની સરસ મજાની બાળકી બેઠી છે તો મને કહેશો કે કઈ સંખ્યા લઈને બેઠી છે કોણ બોલ્યું ચલ ચુન્ની તું બોલ ને બેટા આ કઈ સંખ્યા છે પંડાણ વાહ ચૂન્ની સરસ તો મને કહી શકે છે કે આમાં કેટલા એકમ છે પાંચ સરસ ચૂન્ની માટે પહેલાં આપણે બધા તાલી પાડી દઈએ તો પંદરમાં એકમ પાંચ તો દશકના સ્થાને શું આવશે હા એક તો આપણે નીચેના ખાનામાં લખીશું પાંચ ત્યારબાદ બાજુમાં લખેલ છે કેટલા દશક છે અરે આ નાનો બાલુડો કેવો સરસ મજાનો ઊભો છે હે ને તો ચલો હવે આપણે કોઈક છોકરાને જ પૂછીએ કે ચોવીસ સંખ્યાની અંદર કેટલા દશક છે બોલતો મુન્ના બોલતો બેટા અહીં કેટલા દશક છે બ વાહ વાહ મુન્ના વાહ તો અહીં લખાશે બે હવે તમને અહીં એક ચિત્ર આપેલું છે જે બેઠેલો બાળક છે તેની પાસે એક સંખ્યા લખેલી છે તેર અને ઊભી જે બાળકી છે તેની જોડે સંખ્યા લખી છે છવ્વીસ મને કહી શકશો કે આમાંથી કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે તો આ બે સંખ્યામાંથી નાની સંખ્યા કઈ બોલો તો કોણ બોલ્યું રીતુ બોલતો બેટા સરસ રીતુએ કીધું બેન નાની સંખ્યા આવશે તો તેર તો કઈ સંખ્યા મોટી છે કોણ કહેશે મને હા સરસ બધા બાળકો બોલ્યા કે બેન છવ્વીસ જે છે એ મોટી સંખ્યા થશે મજા આવીને ચાલો આગળ જોઈએ ગણિત ગમત કરીએ બાળ મિત્રો અહીં હું બે સંખ્યા લખીશ તમારે મને કહેવાની છે કે એમાંથી નાની કઈ અને મોટી કઈ બોલો જોઈએ તો આ કઈ સંખ્યા છે હા પાંચ આ કઈ સંખ્યા છે તો મને કહી શકશો કે હવે આમાંથી આપણે મોટી સંખ્યા લખવાની છે કે આમાંથી મોટી સંખ્યા કઈ પાંચ કે દસ કોણ જવાબ આપશે હું કહી દઉં હા તમે જ બોલો શું પાંચ અરે ના પાંચને મેં ભલે મોટી લખી હોય પણ બંનેમાંથી સંખ્યા મોટી કઈ થશે હા દસ તો થઈ ગઈ ને ગણિત ગમત તમે પણ આવી રીતે તમારા મિત્રને બતાવીને પૂછી શકો છો કે નાની કઈ અને મોટી કઈ જ્ઞાન સેતુ ધોરણ પાના એકસો દસ આ પાના નંબર એકસો દસ મારા બાળકોને સમજાવશું આમાં સરવાળા અને બાદ બાકીના દાખલા ગણવાના છે ચાલો ગણવા માટે તૈયાર થઈ જાય બાળ મિત્રો તમને પાના નંબર એકસો દસ ઉપર કેટલાક દાખલા આપેલા છે આપણે વાંચીએ તે શું કહેવા માંગે છે યોગ્ય બસમાં બેસો સૂચના લખેલી છે વાંચીએ દરેક કાર્ડના દાખલા ગણો બસનો નંબર જુઓ કાર્ડને બસના નંબર સાથે મિલાવો અને શોધો કે કોણ કઈ બસમાં બેસે અહીં તમને ત્રણ બસો ઉભેલી દેખાય છે બસ નંબર ઓગણપચાસ બસ નંબર પંચોતેર બસ નંબર સડસઠ તમને બધાને એમ થતું હશે કે બેન આમાં શું કરવાનું છે તો આમાં આપણે દાખલો ગણીને જોવાનું છે કે આ બાળક છે એ કઈ બસમાં બેસશે તો પહેલો દાખલો છે તે આપણે ગણીએ મને તમે કહો જોઈએ તો કે આ શેનું ચિહ્ન છે હા સરવાળાનું ચિહ્ન છે તો આપણે સરવાળાનો દાખલો ગણીશું ઉપર લખ્યા છે સત્યાવીસ નીચે લખ્યા છે બાવીસ ચાલો દાખલો ગણીએ તો આ સરવાળાનો દાખલો છે આપણે ગણીએ મને કહો જોઈએ તો ઉપર કેટલી સંખ્યા છે હા સત્યાવીસ સત્યાવીસનો એકમ કેટલો સાત સાત એટલે છૂટા એટલે આપણે એક એકના કાર્ડ કેટલા મૂકવા પડશે હા સાત તો મૂકીએ તો સત્યાવીસ એટલે કે સાત છૂટ્ટા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બે દશક તો દસ દસના કેટલા કાર્ડ મૂકીએ આપણે બે આ રહી આપણી સત્યાવીસની સંખ્યા ત્યારબાદ નીચે કઈ સંખ્યા છે હા બાવીસ બાવીસનો એકમ કયો બે તો બે એક એકના કાર્ડ લેવા એક બે દશકના સ્થાને છે બે તો દસ દસ ના કેટલા કાર્ડ લેવા પડશે હા દસ દસના બે કાર્ડ લેવા પડશે એક બે હવે ગણતરી કરીએ કે એક એકના છૂટા કાર્ડ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો છૂટા થયા નવ દસ દસના કેટલા કાર્ડ છે ગણીએ એક બે ત્રણ ચાર દસ દસના કુલ ચાર કાર્ડ થયા સંખ્યા બની ઓગણપચાસ તો આ છોકરી કઈ બસમાં બેસે હા ઓગણપચાસ નંબરની બસમાં ત્યારબાદ પછીનો દાખલો છે અડતાલીસ વત્તા ઓગણીસ ચાલો ગણીએ તો અહીં તમને ફરી એક સરવાળાનો દાખલો આપ્યો આપેલ છે હવે તેને આપણે ગણતરી કરતાં શીખીએ પણ કેવી રીતે મોઢેજ કરીએ તો અડતાલીસ વત્તા ઓગણીસ અડતાલીસનો એકમ આઠ ઓગણીસનો એકમ નવ તો આઠ વત્તા નવ કેટલા થશે કોણ બોલ્યું હા આઠ વત્તા નવ બરાબર થશે સત્તર તો સત્તરનો એકમ સાત અને દશક જશે ઉપર હવે એક ચાર એક દશકના સ્થાને છે તો તેનો સરવાળો કરીએ એકમાં ચાર ઉમેરો બોલતો મુન્ની કેટલા થશે પાંચ બેન સરસ પાંચમાં એક ઉમેરો કેટલા થશે સરસ છ આપણો જવાબ આવ્યો સડસઠ તો આ છોકરી કઈ બસમાં બેસે ઓગણપચાસ પંચોતેર કે સડસઠ હા આ છોકરી બેસશે સડસઠ નંબરની બસમાં ત્યાર પછીનો દાખલો ગણીએ તો ત્યાર પછીનો દાખલો છે ઇઠ્યાસી ઓછા એકવીસ તો મને કહો જોઈએ તો ઉપર કેટલી સંખ્યા છે હા ઇઠ્યાસી અઠ્યાસીમાં એકમ કેટલા આઠ તો આપણે એક એકના કેટલા લા કાર્ડ લેવા પડશે આપણે એક એકના કાર્ડ આઠ લેવા પડશે તો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દશકના સ્થાને કેટલા છે હા આઠ તો ઘણો જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઇઠ્યાસીમાંથી એકવીસ બાદ કરવાના છે તો આઠમાથી એક બાદ કરીશું એટલે કે આઠમાંથી એક કાર્ડ આપણે કાઢી નાખીશું તો હવે કેટલા કાર્ડ વધ્યા ઘણો જોઈએ તો કોણ બોલશે બોલતો બેટા આજે કેટલા થયા જો સરસ તો એકમના ખાનામાં સાત છે તો દશકના સ્થાને આઠ છે એમાંથી બે જશે તો બે આપણે દસ દસના કાર્ડ કાઢી નાખીશું કહો જોઈએ તો મુન્ની બોલતો બેટા હવે દસ દસના કેટલા કાર્ડ વધ્યા ગણતો एक 2 3 4 5 અને 6 હા 6 તો જવાબ આવશે 67 તો આ બાળક બેસે 67 નંબરની બસમાં બે બાળકો 67 નંબરની બસમાં બેસી ગયા બીજો દાખલો જોઈએ ત્યાર પછીનો દાખલો છે સુડતાલીસ વત્તા અઠ્યાવીસ તો સુડતાલીસનો એકમ સાત અઠ્યાવીસનો એકમ આઠ તો સાત વત્તા આઠ બરાબર કેટલા થશે ઘણો જોઈએ તો અને હા જે બાળકોને ગણતા નથી ફાવતું એને ગભરાવવાની જરૂર નથી તો હું તમને બતાવું કેવી રીતે ગણું ઉપર કેટલા લખેલા છે સાત તો સાત સુધી મારી સાથે બોલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નીચે કેટલા લખ્યા છે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ મારી સાથે ગણો જોઈએ તો કુલ કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર 13, 14, 15. પંદર કુલ પંદર થયા નો એકમ પાંચ તે નીચે લખાશે આગળની સંખ્યા લખાશે ઉપર દશકના સ્થાને ત્રણ સંખ્યા છે ઉપર કેટલા છે એક નીચે કેટલા છે ચાર એક બે ત્રણ ચાર નીચેની સંખ્યા બે એક બે સાથે ઘણો જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આપણી સંખ્યા થઈ પંચોતેર તો આ બાળકી બેસશે પંચોતેર નંબરની બસમાં તો ચાલો તેને પહોંચાડી દઈએ તો પહોંચી ગઈ બસમાં હવે અહીં એક બાળક છે તેની પાસે પણ દાખલો છે તો આ દાખલો શેનો છે સરવાળો કે બાદ બાકી સરસ બાદ બાકીનો દાખલો છે તો નવ્વાણું ઓછા બત્રીસ કરવાના છે મારી પાસે કાર્ડ પણ નથી તો હું આને કેવી રીતે ગણીશ જોઈએ નવ્વાણું નો એકમ નવ તો નવ છે તો આપણે મિંડા કેટલા કરીશું નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવમાંથી કેટલા કાઢવાના છે હા બે એક બે કેટલા વધ્યા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત જવાબ આવશે સાત જવાબ આવશે સાત ત્યારબાદ દશકના સ્થાને છે નવ ઓછા ત્રણ નવમાંથી ત્રણ કાઢવાના આપણે હવે કેટલા નવ મીંડા કરવાના રહેશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તેમાંથી કેટલા કાઢવાના છે હા ત્રણ એક બે ને ત્રણ ઘણા જોઈએ તો કેટલા રહ્યા રહ્યા છ એક બે ત્રણ ચાર પાંચ ને છ સડસઠ આ બાળક જશે સડસઠ નંબરની બસમાં હવે બીજા બાળકો ક્યાં ક્યાં જાય છે કે તમારે જાતે જોવાનું છે તો જાતે ઘશો ને અને હા મૂંઝવણ અનુભવ થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે તમારા શિક્ષક શિક્ષકશ્રીને પૂછશો તો એ ચોક્કસ જવાબ તમને આપશે જ્ઞાન સેતુ ધોરણ ત્રણ પાના નંબર એકસો અગિયાર પાના નંબર સો અગિયાર બેન આમાં શું કરવાનું છે મને તો કઈ સમજાતો ન છે ભાઈ આમાં તો જવાબ આપેલો છે પણ આની અંદર સંખ્યા જાતે જ લખવાની છે ચાલો લખતા લખતા જોઈએ કે કેવી રીતે આપણે કરવાનું છે અરે આ શું આવ્યું હા તો કંઈક અલગ જ આવ્યું અરે ના ગયા વર્ષે હતું ને એ જ છે ખાલી તેનું પુનરાવર્તન કરવાનું છે અને ના ફાવે તો ચિંતા કરવાની જરૂર નથી અહીંયા તમે ધ્યાનથી જોજો આ ભાઈ શું કહી રહ્યા છે તે વાંચીએ હવે તમે આપવામાં આવેલા બસ નંબર માટે કોઈ પણ બે સંખ્યાઓ લખી બે બે કાર્ડ બનાવો કંઈ ખ્યાલ આવ્યો બાળમિત્રો તમારા જે એકસો દસ પાના નંબર ઉપર તમે જે દાખલા ગણી ગયા તેમાં તમે સરવાળો કર્યો અહીંયા તમને સીધો જવાબ આપેલો છે અને આ બે સંખ્યા તમારી જાતે તમારે બનાવવાની રહેશે તમને એમ થતું હશે બેન એ તો કેવી રીતે ફાવે તો ચાલો આપણે સરળ રીતે તેને ગણીએ હવે તમને અહીં જવાબ આપેલો છે તો તમારે અહીં બે સંખ્યાઓ લખવાની છે ઉપરની સંખ્યા તમે કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો મને ઈચ્છા થઈ કે હું લખીશ ઓગણસાહીઠ ઉપરની સંખ્યા મેં કોઈ પણ લખી દીધી જેમ કે ઓગણસાહીઠ તો હવે તમને એમ થશે બેન અહીંયા કઈ સંખ્યા આવશે તો અહીં બાદ બાકીનું નિશાન છે તો મારે અહીં સંખ્યા લાવવી છે તો મારે આ સં ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરવી પડશે તો ઓગણસાહીઠ ઓછા ઓગણ પચાસ તો ઓગણસાહીઠના એકમમાં કેટલા લખ્યા છે નવ તો આપણે કાર્ડ મૂકીશું તો અહીં તમને ઓગણસાઠ સંખ્યા દેખાશે નવ એકમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ અને દશકના સ્થાને પાંચ છે તો પાંચ દસ દસના કાર્ડ આપણે મૂકી દીધા ચાલો હવે નવમાંથી નવ કાઢીએ તો નવમાંથી આપણે નવ જ કાઢવાના છે તો આ બધા જ કાર્ડ નીકળી જશે નવમાંથી નવ કાર્ડ નીકળી ગયા પાંચમાંથી કેટલા કાઢવાના છે ચાર નવમાંથી નવ કાઢ્યા એટલે શૂન્ય હવે પાંચમાંથી ચાર કાઢીશું એક બે ત્રણ ચાર દસનું કેટલું કાઢ રહ્યું હા સરસ એક સંખ્યા આવી દસ જોયું ને મજા આવીને સહેલું છે કે નહીં ચાલો બીજો દાખલો ગણીએ અહીં પંચોતેરની સંખ્યા છે હું અહીં કોઈ પણ સંખ્યા મૂકી દઈશ મેં સંખ્યા મૂકી ચોવીસ જરૂરી નથી કે તમારે ચોવીસ જ મૂકવી તમને અગિયાર થાય દસ થાય બાર થાય કોઈ પણ સંખ્યા તમે મૂકી શકો છો એક સંખ્યા મૂક્યા પછી બીજી સંખ્યાનો જવાબ લાવવાનો છે હવે તમને એમ થતું હશે કે બેન મારે અહીં બીજી સંખ્યા લાવી છે તો હું સરવાળો જ કરું ને ના મારે અહીં બીજી સંખ્યા લાવી હોય તો મારે બાદબાકી જ કરવી પડશે તો આપણે બાદબાકી કરીશું તો પંચોતેરમાંથી ચોવીસ આપણે કાઢીશું પાંચમાંથી ચાર કાઢીશું એક એકના પાંચ કાર્ડ એક બે ત્રણ ચાર ને પાંચ તેમાંથી ચાર કાઢી દઈએ કહો જોઈએ તો કેટલા વધ્યા હા એક દસ દસના કેટલા કાર્ડ છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કેટલા કાઢવાના છે બે બે આપણે કાઢી દઈશું કહો જોઈએ તો કુલ કેટલા વધ્યા એક બે ત્રણ ચાર ને પાંચ તો ચોવીસ અને એકાવન તમારી સંખ્યા મળી ગઈ ને બાળ મિત્રો ના ફાવે તો ચિંતા કરવાની જરૂર નથી તમે તમારા શિક્ષક મિત્રોને પૂછજો એ તમને ચોક્કસ જણાવશે તો મજા આવી કે નહીં તમે રજા લઉં છું આવજો